જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું રવિ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા ઘણા વિડીયો લેક્ચરથી આંકડા શાસ્ત્ર ભાગ એકની અંદર ચેપ્ટર નંબર બે સુરેખ સંબંધ જેમાં આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે ટૂંકા દાખલા જ લેવાના છે પણ આજે આપણે ઉદાહરણ નંબર ત્રીસ તમારા ચોપડીમાં પેજ નંબર એકસો ને ચાર ઉપર જોવા મળશે તો સૌ પ્રથમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આપની ટેક્સ્ટબુક લઈ લો અને એમાં આપણે સૌ પ્રથમ પેજ નંબર એકસો ચાર ઉપર ફટાફટ આવી જઈએ અને ઉદાહરણ નંબર ત્રીસ જે છે એને આજે આપણે ગણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ટૂંકાણમાં રકમ લખેલી છે તમે વિગતવાર રકમ તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો તો રકમની અંદર આપણને આ રીતના કાંઈક વિગતો આપેલી છે કે જેમાં એન બરાબર દસ આપવામાં આવેલા છે સીગમાં એક્સ માઇનસ સિક્સટી બરાબર માઇનસ ટુ પછી સીગમાં વાય માઇનસ સિક્સટી બરાબર બે પછી સીગમાં એક્સ માઇનસ સિક્સટી હોલ સ્ક્વેર એકસો છોતેર પછી સીગમાં વાય માઇનસ હોલ સ્કવેર એકસો ચાલીસ આપેલા છે પછી સીગમાં એક્સ માઇનસ સિક્સટી ફાઈવ ઇન્ટુ વાય માઇનસ સિક્સટી એ આપેલા છે એકસો અહીંયા આપણને સહસંબંધાંક મેળવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો ક્યુ સૂત્ર આવશે મોટો પ્રશ્ન આ થાય છે કે આપણે સૂત્ર જે છે એ ક્યુ લેવાનું છે તો કઈ રીતના નક્કી કરવાનું કે અહીંયા ક્યુ સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો તમને જે સૂત્રની નોંધ કરાવેલી છે એ સૂત્ર તમારે ખાસ પાકા કરવાના છે એકદમ કડકડાટ કરવાના છે તો તમને આ દાખલા જે છે એ એકદમ સરળતાથી આવડી શકે હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આજે મારે તમને એ કેવી છે કે બહુ જ અગત્યનું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે અહીંયા હું એક તમને ઉદાહરણ આપું છું કે માની લો કે તમને એવું આપવામાં આવ્યું હોય કે સિગ્મા એક્સ માઇનસ ફોર્ટી બરાબર ઝીરો બરાબર છે જો આવું આપવામાં આવેલું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ બાર ની કિંમત કેટલી થાય સિમ્પલ છે કે સીગમાં એક્સ માઇનસ ચાલીસ બરાબર ઝીરો હોય તો અહીંયા જે તમને ચાલીસ દેખાય છે આ હોય એક્સ બાર ની કિંમત વિદ્યાર્થી મિત્રો યાદ કરો આપણે છેલ્લા જૂના વિડીયો લેક્ચરમાં જો તમે જોશો એમાં આપણે એક વસ્તુ તમને કીધેલી છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા ઝીરો થાય બરાબર છે તો અહીંયા એક્સ માઇનસ ચાલીસ કરેલી છે અને એનો સરવાળો જો ઝીરો થતો હોય તો એનો મતલબ એ થયો કે એક્સમાંથી જ્યાં ચાલીસ બાદ કરેલા છે એ એક્સ બારની જ કિંમત હોય બરાબર છે કારણ કે મધ્યકમાંથી લીધેલા વિચલનો વિચલનો એટલે તફાવત થાય અને તફાવત એટલે બાદ બાકી થાય બરાબર છે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા ઝીરો થાય તો અહીંયા આપણને જો એવું આપવું હોય કે સીગમાં એક્સ માઇનસ ફોર્ટી ઇઝ ટુ ઝીરો તો આંખ બંધ કરીને તમને ખબર પડી જોઈએ કે મધ્યકની કિંમત જ હોય હજી એક ઉદાહરણ આપું માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો આવું આપવામાં આવ્યું હોય કે સીગમાં વાય માઇનસ પિસ્તાલીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવું આપવું હોય તો હવે તમે જ મને કહો કે વાય ની કિંમત કેટલી થશે તો સિમ્પલ છે વાય માઇનસ પિસ્તાલીસનો સરવાળો જો ઝીરો થાય તો એનો મતલબ એ થયો કે વાય બાર ની કિંમત જે છે એ કેટલી હશે પિસ્તાલીસ એટલે એનો મતલબ એ થયો કે આ પિસ્તાલીસ જે દેખાય છે એ શેની કિંમત હશે તો કે વાય બાર ની ક્લિયર કારણ કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા ઝીરો થાય તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ માઇનસ સિક્સટી ફાઈવ બરાબર ઝીરો આપેલ નથી એટલે એનો મતલબ એ થયો કે એક્સ બાર ની કિંમત સિક્સટી ફાઈવ હશે નહીં જો અહીંયા ઝીરો હોત તો અને તો જ એક્સ બાર ની કિંમત કેટલી ગણાય સિક્સટી ફાઈવ બરાબર છે તો સેમ વસ્તુ અહીંયા પણ એમ જ થાય છે વાયમાંથી સાઠ બાદ કરેલા છે અને એની કોલમનો સરવાળો થાય છે બે નહીં કે ઝીરો તો એનો મતલબ એ થયો કે વાય ની કિંમત પણ સાહીઠ હશે નહીં ચાલો આટલું ક્લિયર છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે જો સરવાળો ઝીરો આપેલો હશે તો જ તમારે એ એક્સ બાર અને વાય ની કિંમત છે એ માનવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આનું શું કરવું કે એક્સમાંથી પાસાઠ બાદ કર્યા છે અને એ કોલમનો સરવાળો માઇનસ બે છે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ચાલો અહીં વિદ્યાર્થી મિત્રો આને આપણે ધારી લેવાનું છે કે એક્સમાંથી જે બાદ કર્યા છે સિક્સટી ફાઈવ તો એ કોલમ બનાવી હશે યુ ની એટલે કે યુ ની કોલમ બનાવવા માટે એક્સ માંથી સિક્સટી બાદ કરેલા છે જો એ કોલમનો ટોટલ ઝીરો આવી જતો હોત તો એક્સ બાર હોત પરંતુ ઝીરો આવતો નથી એનો સરવાળો આવે છે માઇનસ બે આગળ વધીએ એવી જ રીતના વી ની કોલમ બનાવવા માટે વાય માંથી સાઠ બાદ કરવામાં આવ્યા છે અને એના દ્વારા કઈ કોલમ બની છે વી ની કોલમ યાદ આવ્યું આપણે યુ વાળા દાખલા જે છે એ ગણેલા જ છે તો એમાં યુ ની કોલમ બનાવવા માટે એ લોકોએ એક્સમાંથી સિક્સટી ફાઈવ એટલે કે પાસઠ બાદ કરેલા છે અને વી ની કોલમ બનાવવા માટે વાય માંથી કેટલા બાદ કર્યા છે સાહીઠ બાદ કર્યા છે બરાબર છે તો હવે આપણે આ જે વિગત આપેલી છે એ વિગતને આપણે અહીંયા લખશું પણ જ્યાં એક્સ માઇનસ પાસાઠ છે ત્યાં આપણે મૂકી દેસું યુ અને જ્યાં વાય માઇનસ સાહીઠ છે ત્યાં મૂકી દેસું આપણે વી તો એટલું આપણે કામ કરશું એટલે આપણને અંદાજ આવી જશે કે આપણે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર છે તો જોઈએ આપણે ચલો સૌથી પહેલા છે સિગ્મા એક્સ માઇનસ સિક્સટી ફાઈવ ચલો આના બરાબર હું આવી રીતના મૂકી શકું સીગમા યુ શું કર્યું જો એક્સ માઇનસ પાસઠ છે એની જગ્યાએ શું મૂકી દીધું છે યુ તો અહીંયા હું યુ મૂકીશ તો એ થઈ જશે સીગમા યુ ઓકે આગળ વધીએ ચલો એની કિંમત આપણને આપવામાં આવેલી છે માઇનસ બે તો અહીંયા હું મૂકીશ માઇનસ બે ચાલો આટલું ક્લિયર આગળ વધીએ હવે આપણને આપેલું છે અહીંયા સિગ્મા વાય માઇનસ સિક્સટી તો હું અહીંયા મૂકું છું સિગ્મા વાય માઇનસ સિક્સટી તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે વાય માઇનસ સાઈઠ બરાબર કેટલા લીધા છે તો કે વી તો હું ત્યાં જો વી મૂકીશ તો એ થઈ જશે સિગ્મા વી તો તમે જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો આપણને એની કિંમત આપી છે કેટલી બે તો અહીંયા હું કેટલા મૂકીશ તો કે બે ચાલો આટલું ક્લિયર ચાલો આગળ વધીએ છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અંદાજ આવી ગયો હશે કે અહીંયા હું એક્સ માઇનસ સિક્સટી છે તો એની જગ્યાએ મારે હવે શું મૂકવું પડશે તો કે ત્યાં હું મૂકીશ યુ હવે અહીંયા કાઉ સુપર સ્ક્વેર છે તો અહીંયા પણ મારે શું કરવું પડશે સ્ક્વેર તો જો એ સેની કિંમત થઈ જશે સીગમાં યુ સ્કવેરની ચાલો તેની કિંમત મૂકી દઈએ કેટલા આપેલા છે એકસો છોતેર તો અહીંયા મૂકી દઉં છું એકસો છોતેર ચલો ક્લિયર ચલો આગળ વધીએ એના પછી આપણને આપેલું છે સીગમા વાય માઇનસ સિક્સટી અને હોલ સ્ક્વેર આપેલો છે ભૂલાઈની ચાલો હવે વાય માઇનસ સાઈઠ તો એના બરાબર આપણે શું લીધું છે એના બરાબર આપણને આપવામાં આવેલા છે એકસો ચાલીસ તો અહીંયા હું મૂકી દઈશ એકસો ચાલીસ જો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે થોડુંક આપણે સમજવાનું છે કે કઈ રીતના આપણે સંકેત આપીએ છીએ ચાલો આગળ વધીએ છેલ્લે આપણને આપવામાં આવેલું છે સીગમા એક્સ માઇનસ સિક્સટી ફાઈવ ઇન્ટુ વાય માઇનસ સિક્સટી તો હવે તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો કે આ સેની કિંમત છે તો કે સીગમા યુ બરાબર છે એક્સ માઇનસ સિક્સટી ફાઈવ એટલે કે એના બરાબર આપણે યુ લીધા છે તો આ યુ થઈ ગયા અને વાય માઇનસ સિક્સટી એના બરાબર વી લીધા છે એટલે અહીંયા શું મૂકવું પડશે વી તો એ થઈ જશે સિગ્મા યુવી તો જો વિદ્યાર્થી મિત્રો એની કિંમત કેટલી આપવામાં આવેલી છે એકસો એકતાલીસ તો અહીંયા મૂકી દઉં છું હું એકસો એકતાલીસ ચલો સમજાય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક્સવાય વાળી વિગતો દેખાતી હતી પણ હકીકતમાં એ છે યુવી વાળી વિગતો તો હવે આપણે અહીંયા ક્યુ સૂત્ર વાપરવાનું થાય તો કે યુવી વાળું કે જે આપણું છઠ્ઠું સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર અનુસાર આપણી પાસે બધી જ વિગત અવેલેબલ છે આપણને બધી જ વિગત રકમમાં જ આપી દીધી છે તો હવે આપણે ખાલી સિમ્પલ સૂત્ર મૂકવાનું છે અને ત્યારબાદ આપણે એમાં બધી કિંમતો મૂકીશું તો હવે આપણે લખશું સૂત્ર અહીંયા ચલો આર બરાબર એન સિગ્મા યુવી વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સીગમાં વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સીગમાં યુ હોલ સ્ક્વેર ગુણ્યા એટલે કે ઇન્ટુ એન સીગમાં વી સ્ક્વેર માઇનસ સીગમાં વી હોલ સ્ક્વેર ચલો ક્લિયર ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સૂત્રોની અંદર કિંમત મૂકવાની છે તો આપણે ફટાફટ કિંમત મૂકતા જઈએ અને દાખલો પૂર્ણ કરીએ ચાલો એન ની કિંમત જુઓ રકમમાં કેટલી આપવામાં આવી છે તો કે દસ તો અહીંયા મૂકું છું હું દસ ગુણ્યા સીગમા યુ તો સીગમા યુ ની કિંમત થાશે એકસો ને એકતાલીસ ચલો માઇનસ સીગમા યુ તો સીગમા યુ છે માઇનસ બે ગુણ્યા સીગમા વી તો સીગમાવી ની કિંમત છે પ્લસ બે છેદ વર્ગ મૂળમાં એન તો એન છે દસ સીગમા યુ સ્કવેર તો સીગમા યુ સ્કવેર ની કિંમત છે એકસો છોતેર માઇનસ સીગમા યુ તો સીગમા યુ ની કિંમત છે માઇનસ બે સ્કવેર કરતા ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને આગળ જોઈએ એન છે દસ ગુણ્યા સીગમાવી સ્કવેર તો સીગમા વી સ્ક્વેર ની કિંમત છે એકસો ચાલીસ તો અહીંયા મૂકશું એકસો ચાલીસ માઇનસ સીગમા વી હોલ સ્ક્વેર તો સીગમા વી ની કિંમત છે બે અને એનો કરશું આપણે સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ સરળતાથી કિંમતો પણ હવે મૂકી શકીએ છીએ અને હવે આપણે સાદરૂપ આપવાનું શરૂઆત આપણે કરીએ ચલો એકસો એકતાલીસને આપણે દસ વડે ગુણશું તો એકસો એકતાલીસની પાછળ મીંડું મૂકી દેશું હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા માઇનસ છે પણ અંદર પણ એક પદ માઇનસ વાળું છે તો ગુણાકારમાં નિશાનીના નિયમ અનુસાર માઇનસ માઇનસ તમારે શું કરવું પડશે પ્લસ અને બે ગુણ્યા બે કરશું એટલે ચાર ચલો એના પછી છેદમાં આપણે જોઈએ ચલો વર્ગમૂળમાં એકસો છોતેર ને દસ વડે ગુણશું તો એની પાછળ આપણે મુંડું એક મૂકી દઈએ માઇનસ માઇનસ બે નો વર્ક કરો એટલે પ્લસ ચાર થાય પણ પ્લસ માઇનસ પાછા માઇનસ થઈ જશે આ ફરી પાછું કહું છું માઇનસ બે નો તમે સ્ક્વેર કરશો એટલે પ્લસ ચાર આવશે અને ઈ પ્લસ અને આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે અલ્ટિમેટલી અહીંયા તમારા માઇનસ આવવા જોઈએ નહીં કે પ્લસ જો અહીંયા તમે માઇનસ માઇનસ પ્લસ કરશો તો તમારો જવાબ ત્યાં ખોટો આવશે કારણ કે પેલા તમારે એનો સ્ક્વેર કરવો પડશે માઇનસ પદ વાળાનો તમે સ્ક્વેર કરો એટલે ઈ જવાબ પ્લસમાં આવે અને ઈ પ્લસ અને પછી માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ ચલો આગળ વધીએ એના પછી વર્ગમૂળની અંદર ચાલો એકસો ચાલીસ ને દસ વડે ગુણસુ તો એકસો ચાલીસ પાછળ એક મીંડું માઇનસ બે નો વર્ગ ચાર ચાલો હવે આગળ આનો સરવાળો કરવાનો છે તો ચાર ઉમેર શું તો ચૌદસો ને ચૌદ ચાલો છેદમાં ચાલો વિદ્યાર્થી મિત્રો સત્તરસો ને સાહીઠ માંથી ચાર જાય સત્તરસો ને છપ્પન આગળ વધીએ ચૌદસો માંથી ચાર જાય તેરસો છન્નું ચાલો આવે છે બધા વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ વધીએ હવે આપણે આ શીખી ગયા છીએ ચૌદસો ચૌદ ને એમને એમ રાખશું હવે તમારે શું કરવાનું છે આ બે નો ગુણાકાર કરી અને એકવાર વર્ગમૂળ કાઢવાનું છે તો ફાઇનલ આન્સર મને કયો જોઈ આ બે ના ગુણાકાર કરીને વર્ગમૂળ કેટલું આવે છે પંદરસો પાસઠ પોઈન્ટ ઓગણ સીતેર પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો આપણે જોઈએ તો એ પાંચ કે પાંચ થી મોટો હોય તો બીજા ડિજિટમાં એક ઉમેરવાની ટેવ પાડવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે ચૌદસો ચૌદ ને છેદની સંખ્યા વડે ભાગી નાખો કેલ્ક્યુલેટર ની મદદથી ઝીરો પોઈન્ટ નેવ તો આ આપણા સ સંબંધાંક ની કિંમત છે અને અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરળતાથી દાખલો થાય છે આજના વિડીયો લેક્ચર નો એક સરસ મજાનો બીજો ટૂંકો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ટૂંકો દાખલો જે છે પરીક્ષામાં એક કે બે વખત પૂછાઈ ગયો છે આઈ દાખલો સાવ ટૂંકો દેખાય છે પણ થોડુંક આપણે આમાં સમજવાનું છે ઉદાહરણ નંબર છવ્વીસ પેજ નંબર એકસો એક ઉપર ફટાફટ તમે તમારી રકમ સામે રાખો વિદ્યાર્થી મિત્રો આ રીતની કંઈક રકમ આપવામાં આવેલી છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય જેમ એસ નો સ્ક્વેર બરાબર ત્રણ જેમ પાંચ એક્સ જેમ એસ વાય બરાબર એક જેમ બે અને આના ઉપરથી આપણે મેળવવાનું છે કિંમત કેટલી થાય બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો વિગત ઉપરથી જોતા તમને આછો પાતળો થોડો ખ્યાલ જવો જોઈએ કે કોવિરિયન્સ ઓફ એક્સ વાય આવતું હોય પછી આવું એસેક્સ આવતું હોય એસ વાય આવતું હોય આવું એકમાત્ર સૂત્ર આપણે સસંબંધાંકની અંદર જોયું છે બરાબર જે આપણું કાલપેર્સનનું સ સંબંધાંક માટેનું મૂળભૂત સૂત્ર છે આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસે ઇન્ટુ એસ વાય આવું કંઈક સૂત્ર છે પણ વિદ્યાર્થી મિત્રો આવી વિગત જે છે એ તો આમાં આપણને દેખાતી નથી કઈ રીતના દાખલો ગણવો બરાબર છે તો જોઈએ ચલો સૌથી પહેલાં અહીં કોવેરિયન્સ ઓફ એક્સ વાય જેમ અહીં આપણને જેમ આપેલું છે જેમ એસેક્સનો સ્ક્વેર બરાબર ત્રણ જેમ પાંચ આવું આપવામાં આવેલું છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે આવું જેમ એટલે કે આવું પ્રમાણ સ્વરૂપ જ્યારે આપેલું હોય તો એને આપણે આવી રીતના લખી શકીએ તેથી કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કે એક્સ અને વાયનું નું વિચરણ જેમ પછીનું જે પદ છે એને તમારે લખી નાખવાનું છેદમાં બરાબર તો જે વસ્તુ આપણે અહીંયા કરી છે એને પણ આપણે અહીંયા પણ આ રીતના જ કરવું પડે ને ત્રણ જેમ પાંચ છે તો એને આપણે ત્રણ ના પાંચ આવી રીતના લખી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જેમ પેલાનું જે પદ હોય હંમેશા અંશમાં જ આવવું જોઈએ અને જેમ પછીનું જે પદ છે એ હંમેશા છેદમાં જ આવવું જોઈએ તો આવી રીતના આપણને એક પદ મળે છે તો હવે આગળ વધીએ તો અહીંયા રકમમાં હજી પણ એવું આપેલું છે આપણને એસેક્સ જેમ એસ વાય બરાબર એક જેમ બે તો હવે તમને આવડી ગયો હશે તો આને આપણે કેમ લખી શકીએ તો કે એસેક્ષ એસ વાય બરાબર એકના છેદમાં બે બરાબર છે જેમ પહેલાંનું જે પદ છે એ અંશમાં અને જેમ પછીનું પદ છે એ છેદમાં તો આ બે પદ આપણને આ રીતના મળે છે તો હવે આપણે જોઈ છીએ સારની કિંમત તો એમાં તમે જોઈ શકો છો કે આ મુજબનું સૂત્ર છે તો હવે કઈ રીતના આપણને કિંમત મળશે તો બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદ માં એસેક્ષર આ લીધું છે મેં એને ગુણ્યા હું કરીશ છેદમાં

તો એની કિંમત છે એક દુતીયાંશ તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સાદરૂપ આપીએ તો સ સંબંધાંક ની કિંમત થશે ઝીરો પોઈન્ટ ત્રણ એકદમ સરળ દાખલો અને બોર્ડની પરીક્ષામાં પૂછાય ગયેલો દાખલો છે તો આ આપણા સબંધાંક આર ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીના અહીંયા જ સમજાતું નથી કે સર આ કઈ રીતના થયું તો એને આપણે સહેજ અહીંયા સમજી લઈએ છીએ જો આ કોવેરિયાન્સ ઓફ એક્સ વાય ને હું એમને રાખું છું છેદમાં એસ એક્સ નો સ્ક્વેર છે તો એને હું લખીશ એસ એક્સ ઇન્ટુ એસ એક્સ બે વખત છે ચલો ગુણ્યા એસ એક્સ ના છેદમાં એસ વાય તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક એસ એક્સ અંશમાંથી અને એક એસ એક્સ છેદમાંથી ઉડી જાય તો હવે આપણું સૂત્ર જે છે એ આમ થઈ જશે કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં અહીંયા વધે છે એક્સ અને આ બાજુ અહીંયા વધે છે એસ વાય તો આ આપણા સ સંબંધાંક આરનું આ મૂળભૂત સૂત્ર થઈ ગયું તો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે આપણે અહીંયા આનો ગુણાકાર કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ એમપી દાખલો છે ટૂંકા દાખલામાં બે માર્ગમાં પૂછાયેલો દાખલો છે તો બધા આ દાખલો જે છે એ એકવાર મોઢે સો ટકા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા આપણે નવા વિડીયો લેક્ચર ની અંદર નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને અસ્તુ જય સ્વામિનારાયણ